ભાદરવી પૂનમનો આજે છેલ્લો દિવસ છે અને માં જગતજનનીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ લાંબી લાંબી કતારોમાં ઊભા રહીને માના આશીર્વાદ લેવા માટે આતુર છે. ભાદરવી પૂનમનો આજે છેલ્લો દિવસ છે અને માં જગતજનનીના દર્શન કરવા માટે લાખો શ્રદ્ધાળુઓ લાંબી લાંબી કતારોમાં ઊભા રહીને માનો આશીર્વાદ લેવા માટે આતુર છે. આજે ભાદરવી પૂનમનો સાતમો અને છેલ્લો દિવસ છે. લાખો માઈ ભક્તો ભાદરવી પૂનમના દિવસે માતાજીના દર્શનનો લાભ લેવા અને પોતાની મનોકામના માંગી ધન્યતા અનુભવે છે. આજે મહામેળાનો છેલ્લો દિવસ હતો અને જિલ્લા પોલીસ પરંપરાગત રૂપે માતાજીને જિલ્લા પોલીસની ધજા મેળવીના વિંગને પૂર્ણ થવા બદલ માતાજીને ધજા ચડાવતા હોય છે. ભાદરવી પૂનમના છેલ્લા દિવસે આજે ગુજરાતના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અંબાજી આવ્યા હતા. પ્રદીપસિંહ જાડેજા આજે વહેલી સવારે મંગળા આરતીનો લાભ લીધો હતો. ત્યાર પછી માતાજીના ગાદી પર આશીર્વાદ મેળવ્યા હતા. ત્યાર પછી 12:30 કલાકે જિલ્લા પોલીસની ધજાનો કાર્યક્રમ ગુજરાત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે શરૂ કરવામાં આવ્યો હતો અને જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ સાથે ગૃહમંત્રી દ્વારા માતાજીને ધજા ચડાવવામાં આવી હતી. લક્ષ્મણ ઠાકોર, ZS TV, અંબાજી. ભાદરવી મેળા માટેનો બંદોબસ્ત જે હતો આજે ખૂબ જ શાંતિપૂર્વક રીતે પૂરું થઈ ગયું અને માનનીય હોમ મિનિસ્ટર શ્રી દીપસિંહ જાડેજા સાહેબના હસ્તકે પોલીસ ધ્વજા પણ ચડાવવામાં આવી છે અને બહુ શાંતિપૂર્વક કામગીરી થયેલી છે અને બંદોબસ્ત શાંતિપૂર્વક વગર કોઈ અડચણ રૂપે પૂરું થયું છે. એવું શક્તિપીઠ એટલે માં અંબાજી અને ભાદરવી માસના આ પૂનમ નિમિત્તે અને સમગ્ર મેળા દરમિયાન લાખો લોકો પૂરી શ્રદ્ધાથી આસ્થાથી માતાના ચરણોમાં શીશ ઝુકાવવા માટે અહીંયા આવે છે. આજે સ્થાનિક પ્રશાસનના આમંત્રણના કારણે અને દર વખતે પણ મને આ લાભ મળે છે. તો આ વખતે અમારા પોલીસ પરિવાર દ્વારા માતાજીની સેવા કરવા માટેની જે પોલીસ કર્મી અધિકારીઓને તક મળી હતી અને માતાજીની કૃપાથી આ આખે આખા મેળો જેમાં લાખો લોકો આવે છે નિર્વિઘ્ને પસાર થયો એટલે પોલીસ પરિવાર દ્વારા આજે માતાજીને ધજા ચડાવવાનો વર્ષોની એક પ્રણાલિકા અને અમૂલ્ય અવસર છે અને એ અમૂલ્ય અવસરમાં પોલીસ પરિવાર દ્વારા અપાયેલા આમંત્રણના કારણે હું પણ એમાં સંમેલિત થયો છું. સવારે મંગળા આરતી અને આ ધ્વજ આરોહણનો પણ